માં જે રીતે ભાજપ અને એનસીપીનું ગઠબંધન થઈ ગયું છે, સરકાર રચાઈ ગઈ છે, મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી પદ માટે એનસીપીમાંથી અજીત પવાર શપથ લીધા છે. તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે ન્યૂઝરૂમથી કેતન જોશી આપણી સાથે સીધા જોડી ગયા છે. કેતન, જે રીતે વાત કરવામાં આવે મહારાષ્ટ્રમાં ચિત્ર કંઈક અલગ રચાતું હતું, ગઈકાલ રાત સુધી કંઈક એંધાણ અલગ હતા, હજુ તો કોંગ્રેસ અને શિવસેના જાગે તે પહેલા જ એનસીપીએ ભાજપ સાથે ગઠબંધન કરી દીધું છે. કેતન, બિલકુલ, શિવસેનાનો સૂર્ય ઉગે તે પહેલા જ અસ્ત થઈ ગયો છે. ભારતની વર્તમાન રાજકીયના સૌથી મોટા સમાચાર કહી શકાય અને આ રાજકીય પરિસ્થિતિ પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસ અને શરદ પવારના ભત્રીજા અજીત પવારે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ અને ઉપમુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા છે અને સમગ્ર મામલે જે નિવેદનો જે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારના જે આવે તે આ પ્રકારના છે કે અજીત પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં જે ખેડૂતોના જે હાલ છે તેને જોતા અમે કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. એટલે સ્પષ્ટ સંકેત છે કે જે પ્રકારના જે પરિસ્થિતિનો જે ઉદ્ભવ થયો હતો ગઈકાલ સુધી અને અજીત પવારે છે તેમાં બળતામાં ઘી હોમ્યું હોય તેવું નિવેદન આપ્યું કે અનેક અનેક વખત એક મહિના સુધી અનેક મિટિંગ કરી હોવા છતાં પણ તેનું કોઈ નિરાકરણ આવતું નહોતું અને તેના કારણે જ અમે છેલ્લી ઘડીએ ભાજપની સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. અને દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું કે મહારાષ્ટ્રની રાજનીતિમાં અમને સ્પષ્ટ બહુમત મળ્યું હતું, પરંતુ સ્પષ્ટ બહુમત હોવા છતાં પણ અમે સરકારમાં સાથે આવી શકતા ન હતા શિવસેના સાથે, અને હવે જ્યારે ખેડૂતોની યાદ આવી છે ત્યારે ભાજપે એનસીપીને પોતાનો સાથી બનાવ્યો છે અને આ સાથી ક્યાં સુધી ચાલશે તે વિશે વધુ વાત કરીશું ન્યૂઝરૂમથી કામેશ ચોકસી સાથે. કામેશ, જે પ્રકારની પરિસ્થિતિનું ઉદ્ભવ થયું છે તે કહી શકાય કે સૌથી મોટા ઉલટફેર? બિલકુલ, ચોક્કસ થી કહી શકાય, કારણ કે મહારાષ્ટ્રના રાજકારણમાં ખડભડાટ મચાવનારા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે હજી તમામ વાટાઘાટાનો દોર ગઈકાલે રાત્રે સમાપ્ત થયો છે અને ત્રણ પક્ષની જો વાત કરવામાં આવે, શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ત્રણેયની વાટાઘાટો બાદની જે ચર્ચાઓ હતી તે તમામ ચર્ચાઓ વચ્ચે અત્યારે સૌથી મહત્વના સમાચાર એ સામે આવ્યા છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે દેવેન્દ્ર ફડણવીસે ભાજપ તરફથી કહી શકાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ એનસીપીના લીડર જે અજીત પવાર છે તેણે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. સૌથી મહત્વના સમાચાર અત્યારે કહી શકાય મંત્યો ન્યૂઝ દ્વારા પણ સૌપ્રથમ અહેવાલ દર્શકો સુધી પ્રસારિત કરવામાં આવ્યો અને કહી શકાય કે આ સમાચારે મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે જબરજસ્ત ચર્ચાનો દોર વહેતો કર્યો છે. બિલકુલ કામેશ, ચર્ચાનો દોર વહેતો કર્યો છે, કારણ કે ગઈકાલ સુધી જે પ્રકારે બેઠકોનો દોર ચાલ્યો, શરદ પવારે મીડિયાની સામે આવીને કહ્યું કે લીડરશિપ અને સીએમ પદ માટે ઉદ્ધવ ઠાકરે ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી છે અને કોંગ્રેસે પણ તેની સહમતિ આપી હતી, પરંતુ અંદર જે ખેંચતાણ ચાલુ હતી, જે પ્રકારના મંત્રી પદ જે મળવા જોઈએ તે એનસીપીને અથવા તો કોંગ્રેસને મળી રહ્યા ન હતા અને તેના કારણે જ ઘણા લાંબા સમયથી જ્યારે 9મી તારીખે જે સમગ્ર મુદ્દે જે સ્પષ્ટ થયું ચિત્ર કે ભાજપ સરકાર બનાવવા નથી જઈ ત્યારથી જ શિવસેનાએ હરકતમાં આવી હતી ને એ શિવસેનાની જે દોડ છે, જે તેમની દોડ હતી તે દિલ્હી સુધી પહોંચી અને દિલ્હીથી ત્યારબાદ તેઓ મુંબઈ આવ્યા, જયપુર ગયા, પરંતુ આ દોડમાં માત્ર ને માત્ર ખેંચતાણ જ દેખાતી હતી. અને હવે જે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે એનસીપીએ છેલ્લી ઘડીએ ભાજપ સાથે જવાનો નિર્ણય કર્યો છે અને જે પ્રકારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સમગ્ર મામલે એક ખીચડી સરકારનું નિર્માણ થઈ રહ્યું હતું ને તેના કારણે જ એનસીપીએ શિવસેના અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે હાથ મિલાવ્યા છે અને સમગ્ર મામલે જે પ્રકારની જે અત્યારે હાલ રાજકીય નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે શરદ પવાર અને નરેન્દ્ર મોદી વચ્ચે જે પ્રકારની ચર્ચા થઈ હતી દિલ્હીની અંદર એ ગુપ્ત રાખવામાં આવી હતી અને તેમાં શું ચર્ચા થઈ તે કેબિનેટ, કેન્દ્રીય કેબિનેટ અથવા તો ભાજપના સૂત્રો દ્વારા કોઈ પ્રકારની માહિતી લીક કરવામાં નહોતી આવી, એટલે એ બંધબારણે જે બેઠક થઈ હતી તેમાં જ આ સહમતિ સધાઈ હશે અને આ પ્રકારનું રાજકીય સ્થિતિ અથવા રાજકીય પરિબળો ઊભા કર્યા બાદ જે પ્રકારનું જે ડિસિઝન લેવાયું હતું તે પ્રમાણે જ આખે આખી ઘટના હવે સામે આવી રહી છે. અને દેવેન્દ્ર ફડણવીસે પોતા મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ અમિત શાહનો આભાર માન્યો હતો અને સમગ્ર મામલે જે પ્રકારે તેમણે જે દોરી સંચાર કર્યો અને તેમણે જે આશીર્વચન કહી શકાય રાજકીય ભાષામાં જો કહેવામાં આવે તો અમિત શાહે જે સાથ અને સહકાર દેવેન્દ્ર ફડણવીસને આપ્યો, તેમની ઉપર જે વિશ્વાસ વ્યક્ત કર્યો,
તેનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહી શકાય કે હવે મહારાષ્ટ્રની અંદર સ્થિર સરકારનું નિર્માણ થયું છે તેવું દેવેન્દ્ર ફડણવીસે શપથવિધિ બાદ દાવો કર્યો છે. ચોક્કસથી કેતન, જે રીતે વાત કરીએ, જે ભાજપની જે સ્ટ્રેટેજી રહેલી છે પહેલાથી, જે કોઈ પણ હોય, સ્ટેટ ગોવા હોય, કર્ણાટક હોય કે હવે અંતે મહારાષ્ટ્ર પણ હોય, પરંતુ ભાજપ જે ગઠબંધન કરવામાં જે પોતાની ખરેખર કહી શકાય કે પોતાનો અનુભવનો જે નિચોડ ભાજપ કરે છે, ક્યાંક ને ક્યાંક આ વખતે પણ સામે આવ્યું છે. અને સાથે જ એનસીપીએ પણ જે રીતે શિવસેના અને કોંગ્રેસને ક્યાંક અંધારામાં રાખ્યા હોય, તેમની સાથે વારંવાર બેઠકો પણ કરી એટલે ગુમરાહ કરી, અને આ બાજુ ભાજપની સાથે સરકાર રચી દીધી હોય તેવું કહી શકાય. બિલકુલ શિવાંગીની, જે પ્રકારે રાજકીય નકશો, ભારતનો જે રાજકીય નકશો જે પ્રકારનો ઉદ્ભવી રહ્યો હતો, કારણ કે ભાજપને દરેક રાજ્યમાં કોંગ્રેસ મુક્ત સરકાર જોઈતી હતી અને છેલ્લા ઘણા સમયથી, છેલ્લા એક વર્ષમાં જો જોવામાં આવે તો ભાજપનો જે રાજકીય નકશો જે તે કોંગ્રેસ મુક્ત થવાના નારા હેઠળ આગળ વધી રહ્યું હતું તે ક્યાંક ને ક્યાંક ભૂસાઈ રહ્યો હતો. તેના કારણે જો આપણે છેલ્લા એક વર્ષની જે ચૂંટણીઓ યોજાઈ, જેમ કે મહારાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમતી ના મળી, મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર ગઈ, રાજસ્થાનમાં ભાજપની સરકાર ગઈ, છત્તીસગઢમાં ભાજપની સરકાર ગઈ, ત્યારબાદ જે રીતે સેન્ટ્રલ ભારતની અંદર, સેન્ટ્રલ ઇન્ડિયાની અંદર જે પ્રકારે ભાજપનું એક રીતે પતન થઈ રહ્યું હતું તેને ધ્યાનમાં લઈને જ આ પ્રકારની સ્થિતિ જે ભાજપ સામે આવી હતી. અને ત્યાર પ્રકારે જે ડિસિઝન લેવાઈ રહ્યા હતા તેમાં હવે ઉતાવળ રાખી અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ, અને ભાજપને ફરીથી મહારાષ્ટ્રમાં એનસીપીનો સાથ લેવાનું નક્કી કરવા આવ્યું. અને તેના કારણે જ અત્યારે હાલ મહારાષ્ટ્રની અંદર એનસીપી અને ભાજપની સરકાર સ્થાયી થવા જઈ રહી છે. શિવાંગીની, ચોક્કસથી કેતન, જે રીતે વાત કરવામાં આવે ગઠબંધનની, અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું, હવે ભાજપ અને એનસીપીનું ગઠબંધન છે, ત્યારે શું લાગી રહ્યું છે આ ગઠબંધન કેટલું લાંબો સમય ટકી રહેશે? લાંબો સમય ટકી રહેવા માટે જે દાવો કરવામાં આવ્યો દેવેન્દ્ર ફડણવીસ માટે, મહારાષ્ટ્રની જે જનતા છે ઘણા લાંબા સમય, પાંચ વર્ષને જો બાદ કરવામાં આવે તો લાંબા સમયથી એક ખીચડી સરકાર ચલાવી રહી હતી. એનસીપીની હોય કે પછી કોંગ્રેસની સરકાર હોય, તેઓ એક ખીચડી સરકાર ચલાવી રહ્યા હતા. સ્પષ્ટ બહુમતી કોઈ પણ પક્ષને મહારાષ્ટ્રની અંદર છેલ્લા ઘણા સમયથી મળી રહી નહોતી, પરંતુ હવે જે સ્થિતિ સામે આવી રહી હતી તેમાં એક સ્થિર સરકાર જોઈતી હતી અને ભાજપ પાસે તે સ્થિર સરકારના આંકડા હોતા નહીં. અને હવે બહુમત પુરવાર કરવા માટે તેમણે એનસીપીનો સાથ અથવા શિવસેનાનો સાથ લેવો પડી રહ્યો હતો, પરંતુ શિવસેના જે પ્રકારે જે ગઠજોડ કરવા માટે ભાજપ સાથે, તેમનું ગઠજોડ ઓલરેડી હતું, પરંતુ જે પ્રકારના તેઓ એ ઉપમુખ્યમંત્રી પદ ઠુકરાવીને સીએમ પદ માંગી રહ્યા હતા, તેને કારણે બંનેનું જે ગઠબંધન હતું જે તૂટી ચૂક્યું હતું, અને તેને કારણે જે સ્થિતિનું નિર્માણ થયું તેમાં હવે એનસીપીનો સાથ ભાજપે લીધો છે. અને સ્થિર સરકારની જે આપે વાત કરી કે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે બંને એક સૂત્ર સાથે આગળ વધી શકે છે. અને અગાઉ જે ભાજપની જે છબી જે ખરડાઈ હતી કે અન્ય રાજ્યોમાં ભાજપ સરકાર રચવા દે છે અને ત્યારબાદ જે વિરોધ પક્ષ અથવા તો જે શાસક પક્ષ હોય તેના ધારાસભ્યોને તોડીને પોતાનામાં લાવીને સરકાર રચતી હોય છે. આપણે ગોવામાં જોયું, મેઘાલયમાં જોયું, કર્ણાટકની જો વાત કરીએ તો ત્યાં પણ આ સ્થિતિનું નિર્માણ થયું હતું, પરંતુ આ વખતે પોતાની છબી ન ખરડાય તે માટે છેલ્લી ઘડીએ ભાજપે આ સોગઠી રમી છે અને કેન્દ્રીય નેતૃત્વના દૂરસંચાર હેઠળ જ આ સોગઠી રમાઈ છે. અને તેના કારણે જ અત્યારે હાલ મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીની સરકાર બનવા જઈ રહી છે. બિલકુલ, જે રીતે કેતન વાત કરવામાં આવે શિવસેનાની, કે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું ત્યારે ભાજપે તેને નાયબ મુખ્યમંત્રી પદ આપવાની પણ વાત કરી હતી, પરંતુ જે તે સમયે શિવસેના મોડું ધોવા ગઈ અને આ નાયબ મુખ્યમંત્રી પદ અને સત્તાના સુકાનથી પણ હવે દૂર રહેવાનો વારો તેને આવી ગયો છે તેવું કહી શકાય. શિવાંગીની, આપે સાચું કહ્યું કે હવે જે સુકાન પદ અને જે મહત્વના ખાતાઓની જે લાલસા હતી શિવસેનાની તે હવે માત્ર એક સપનું થઈને જ રહેશે, કારણ કે જે તેવું સમજતા હતા શિવસેના ઉદ્ધવ ઠાકરે હોય કે પછી સંજય રાઉત હોય કે તેમના અન્ય જે લીડરશિપ હતી, જે સિનિયર નેતાઓ હતા, તેવું સમજી રહ્યા હતા કે ભાજપ સાથે તેઓ કોઈ પણ પ્રકારની રમત કરીને સારા સારા ખાતા મેળવી લેશે, કારણ કે જે ગઈ સરકાર હતી તેમાં શિવસેના બહાર રહ્યું હતું અને આ વખતે તેમને સત્તાની લાલસા જાગી હતી અને તેના કારણે તેઓ એક રીતે બ્લેકમેલિંગ કરી રહ્યા હતા ભાજપને, પરંતુ આ વખતે ભાજપ ટસ્તુમસ ન થયું અને જે પ્રકારની સ્થિતિ હતી તેમાં ભાજપે હાથ
અધ્ધર પણ કરી દીધા હતા કે તેઓ સરકાર નહીં રચે, અને ત્યારબાદની જે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું, જે રાજકીય ઉઠકપટક થઈ રહી હતી સમગ્ર મામલે, તેમાં ક્યાંક ને ક્યાંક ભાજપ એક ચતુર શિયાળની જેમ જોઈ રહ્યું હતું સમગ્ર ચિત્રને. અને જ્યારે તે સોગઠી મારવાની વાત આવી ત્યારે ભાજપે આ સોગઠી મારી છે, અને સત્તાની જે આ સાંઠગાંઠમાં ફરીથી ભાજપ અવ્વલ સાબિત થયું હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય. શિવાંગી, કેતન, જે રીતે વાત કરવામાં આવે, પ્રથમ મોટી પાર્ટી તરીકે ભાજપને આહવાન કરાયું હતું સરકાર બનાવવા, ત્યારબાદ શિવસેનાને આહવાન કરાયું હતું. શિવસેના જ્યારે તેની માટે ગઠબંધન માટે મથામણ કરી રહી હતી, જે પત્ર મળવો જોઈએ સરકાર તરફથી, એટલે કે એનસીપી અને કોંગ્રેસ તરફથી જે લેટર આપવાનો હતો શિવસેનાને કે અમે તેમની સાથે ગઠબંધન કરીશું, ત્યારે અંત સમયે એનસીપી આ લેટર નહોતો પહોંચાડ્યો, જેના કારણે શિવસેના આ સત્તા પર આવતા દૂર રહી હતી. એટલે કહી શકાય કે જે તે સમયથી જ એનસીપીના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું, કંઈક અલગ જ વિચાર ચાલતો હતો, અને અંતે હવે એનસીપીએ કોથળામાંથી બિલાડું કાઢ્યું હોય તેવું કહી શકાય. બિલકુલ, કોથળામાંથી બિલાડું કાઢ્યું છે, અને મહારાષ્ટ્રની રાજનીતિના ભીષ્મ પિતામાં શરદ પવારને એમનેમ જ નથી કહેવામાં આવતા. અને કેન્દ્રીય જો નેતૃત્વની, કેન્દ્રીય જો રાજકારણની જો વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી અને અમિત શાહની જે જોડી છે તેને ચાણક્યની જોડી એમનેમ જ કહેવામાં નથી આવતી. કારણ કે જે પરિસ્થિતિનું જે આપે જે જેમ કહ્યું કે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારબાદ જે પ્રકારના દાવાઓ થઈ રહ્યા હતા કે શિવસેનાનો જ મુખ્યમંત્રી બનશે, તે દાવાઓ પોકળ સાબિત થયા છે. અને કોથળામાંથી જે બિલાડું કાઢવાની જે આપે જે વાત કરી કે એનસીપી હંમેશા આમ કરતું રહ્યું છે, ભૂતકાળમાં પણ તેઓ એનસીપી આવું ઘણી વખત કરી ચૂકી છે, એટલે તેમાં કોઈ નવાઈની વાત નથી. પરંતુ જે પ્રકારના જે દાવાઓ થઈ રહ્યા હતા કે શિવસેના જે પ્રકારની બ્લેકમેલિંગ અથવા તો જે રમત રમી રહી હતી એનસીપી અને કોંગ્રેસ સાથે, કારણ કે ક્યાંક ને ક્યાંક એનસીપી ઘણા લાંબા સમયથી સત્તામાંથી બહાર રહી છે, ચાહે તે કેન્દ્રની વાત હોય કે રાજ્યની વાત હોય, 5 વર્ષનો લાંબો સમયગાળો તેમને પસાર થઈ ચૂક્યો છે, અને જે પ્રકારની સ્થિતિ તેમણે જોઈ છે મહારાષ્ટ્રમાં, ક્યાંક ને ક્યાંક એનસીપીનું ધીરે 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 પતન થઈ રહ્યું હોય, એટલા માટે જ તેઓને માટે હવે સત્તા જરૂરી બની હતી. અને એ જે સત્તાની જે લાલસા હતી તે જ ક્યાંક ને ક્યાંક એનસીપીને ભાજપ સાથે જોડી રહી હોય તેવું માનવામાં આવી રહ્યું હતું, અને એ જે લાલસાને જે આ ચાણક્ય નીતિ જે ભાજપની સાબિત થઈ છે. કેતન, જે રીતે વાત કરવામાં આવે સમગ્ર મામલો જે સામે આવ્યો છે, અને અગાઉ પણ જે કાલ રાત સુધી જે વાત થઈ રહી હતી કે એનસીપી શિવસેના અને કોંગ્રેસનું ગઠબંધન થશે, તો જો આ ગઠબંધન ત્રણેય પાર્ટીઓનું થઈ પણ ગયું હોત તો પણ લાંબો સમય ન ટકી શક્યું હોત તેવું પણ માનવામાં આવી રહ્યું છે મહારાષ્ટ્રના રાજકારણમાં. મહારાષ્ટ્રના રાજકારણમાં ત્રણેય પક્ષોનું આ જે મિલન હતું તે ક્યાંક ને ક્યાંક લાંબો સમય નહીં ચાલે તેવું માનવામાં આવતું હતું. પરંતુ શિવસેનાએ એક રીતે જે બ્લેકમેલિંગ ભાજપ સાથે કર્યું હતું તે જ બ્લેકમેલિંગનું જે હથિયાર છે તેઓ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને એનસીપી સાથે પણ કર્યું હોય તેવું અંદરખાને સૂત્રો કહી રહ્યા છે. કારણ કે શિવસેના જતું કરવા માગતી નહોતી કે 2.5 વર્ષ તેમનો મુખ્યમંત્રી ને 2.5 વર્ષ એનસીપીનો મુખ્યમંત્રી, કારણ કે એનસીપીને ક્યાંક ને ક્યાંક એવો ડર જરૂર આવી રહ્યો હતો કે શિવસેનાએ જો આટલો લાંબા 30 વર્ષથી તેઓ ભાજપ સાથે હતા અને 30 વર્ષના નેતૃત્વને તેઓ અંત લાવીને ભાજપનો છેડો ફાડી શકે છે, તો 3 વર્ષ અથવા તો 2.5 વર્ષનો જે સમયગાળો જે મુખ્યમંત્રી પદે રહીને શિવસેના કદાચ સત્તાની લાલસામાં એનસીપી સાથે પણ છેડો ફાડી શકે છે. તેના કારણે જે આ દગાખોરીની જે નીતિ શિવસેના જ ઘણા લાંબા સમયથી આ રાજકારણમાં લાવી રહી હતી તેના કારણે પણ સૂત્રો એવું કહી રહ્યા છે એનસીપીના કે આ તેઓએ આ જે ડિસિઝન લીધું છે માત્ર એક વિશ્વાસઘાતની જે સ્થિતિનું નિર્માણ વારંવાર શિવસેના દ્વારા ઉપસ્થિત થતું હોય છે તેને લઈને જ આ નિર્ણય લેવાયો હોઈ શકે છે. શિવાંગીની, ચોક્કસથી કેતન, જે રીતે કહી શકાય કે શિવસેના માત્ર ને માત્ર પોતાના જે રીતે પોતાનો વધારે પડતો વિશ્વાસ વ્યક્ત કર્યો અને ક્યાંક ને ક્યાંક તેના પોતાના ઘમંડમાં પાછળ રહી ગઈ હોય તેવું કહી શકાય. બિલકુલ, શિવસેનાનું જે અક્કડ વલણ હતું કે શિવસેના અને શિવસૈનિક જ મુખ્યમંત્રી પદે બિરાજમાન હશે, એટલા માટે જ આ અક્કડ વલણ આજે સવારમાં જ અસ્ત થઈ ગયું છે અને મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીની સરકાર રચાઈ ચૂકી છે. અને હવે તેઓ કોઈ પણ ક્ષણે, કારણ કે રાજ્યપાલે નિમંત્રણ આપ્યું ન હતું પરંતુ જે ચિઠ્ઠીની જે મહત્વતા હોય છે કે એનસીપીએ જે સમર્થનનો પત્ર ભાજપને આપ્યો અને ભાજપે તુરંત જ જરાય મોડું કર્યા વિના ભગતસિંહ કોશિયારી જે મહારાષ્ટ્રના ગવર્નર
છે તેમને જે દાવો પ્રસ્થાપિત કર્યો અને ભગતસિંહ કોશિયારીએ જે રાજ્યપાલ છે તેઓએ તુરંત જ શપથવિધિનું આયોજન કર્યું અને મહારાષ્ટ્રમાં ભાજપને બિરાજમાન કર્યું અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદે રહ્યા. એટલે કહી શકાય કે જે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું તે ભાજપ બહુ ચતુર શિયાળની જેમ જોઈ રહ્યું હતું અને આજે જે સોગઠી રમવાની જે વાત આવી ત્યારે તેઓ એનસીપીને પોતાનો સાથી બનાવીને સમગ્ર મામલાને આગળ કર્યો છે. જે રીતે વાત કરવામાં આવે સમગ્ર મામલો જે ગઈકાલ રાત સુધી કંઈક અલગ જ ચિત્ર હતું અને આજે સવારે જ્યારે સૂરજ ઉગે તે પહેલાનું ચિત્ર બદલાઈ ગયું અને કંઈક મહારાષ્ટ્રમાં કંઈક અલગ જ પ્રકારનું સૂરજ ઉગ્યો છે તેવું કહી શકાય. કુલ અલગ પ્રકારનો જ સૂરજ ઉગ્યો છે કારણ કે શિવસેનાને જે ઘમંડ હતો તે તૂટી ચૂક્યો છે અને સમગ્ર મામલે જે પરિસ્થિતિનું જે નિર્માણ થઈ રહ્યું હતું કે મહારાષ્ટ્રની અંદર જે અત્યારે જે રાજકીય જે પરિસ્થિતિઓ બદલાઈ રહી હતી, છેલ્લી ઘડી સુધી અહમદ પટેલ મુંબઈમાં હાજર હતા, શરદ પવાર હાજર હતા, ગઈકાલે એનસીપી ના શરદ પવાર, કોંગ્રેસના અહેમદ પટેલ અને શિવસેનાના પ્રમુખ અને સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે મોજૂદ હોવા છતાં પણ આ ખીચડી ક્યાંક રંધાઈ ગઈ ભાજપ અને એનસીપી વચ્ચે. માત્ર ને માત્ર ગઈકાલની જો વાત કરીએ તો 9 વાગ્યા સુધી આ રાજકીય પરિસ્થિતિ શિવસેનાની તરફેણમાં હતી અને શિવસૈનિક જ મુખ્યમંત્રી બનશે કારણ કે શરદ પવારે જે પ્રમાણે નિવેદન આપ્યું હતું ત્યારથી લઈને ઉદ્ધવ ઠાકરેને મનાવવાની કોશિશો ચાલી રહી હતી કારણ કે ઉદ્ધવ ઠાકરે અંદર ખાને ક્યાંક જાણતા હતા કે એનસીપીના પક્ષમાં ક્યાંક ને ક્યાંક કોઈ અલગ ખીચડી રંધાઈ રહી છે અને તેના કારણે જ ઉદ્ધવ ઠાકરે હજુ સામે આવીને એવું બોલ્યા નહોતા કે તેઓ મુખ્યમંત્રી પદ માટે રાજી થઈ ચૂક્યા છે. સૂત્રો દ્વારા જરૂર માહિતી મળી રહી હતી પરંતુ શિવસેનાને ક્યાંક ડર જરૂર હતો કે એનસીપી છેલ્લી ઘડીએ ભાજપનો સાથ આપી શકે છે અને અંતે અત્યારે હાલ સવારે એવું જ થયું. જે શિવસેનાને જે ડર હતો તેના કારણે જ ઉદ્ધવ ઠાકરે પોતાની છબી ખરાબ કરવા માગતા નહોતા. માત્ર ને માત્ર સૂત્રો દ્વારા માહિતી પસાર કરી રહ્યા હતા મીડિયાની વચ્ચે અને રાજકીય પરિસ્થિતિ બદલવાની કોશિશ કરી રહ્યા હતા કારણ કે રાજકારણમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ હંમેશા રાજકીય પક્ષો કરતા આવતા હોય છે અને શિવસેનાને જે પોતાની જે આ રમત હતી, પોતાના જે દાવાઓ હતા તે અત્યારે હાલ પોકળ સાબિત થયા છે. શિવાંગી ચોક્કસ કેતન, જે રીતે વાત કરવામાં આવે શિવસેના કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન જે થવાનું હતું પરંતુ ક્યાંક કયા પ્રકારની જે સ્ટ્રેટેજી હતી શિવસેનાની, કઈ રણનીતિ કાચી પડી ગઈ, કોંગ્રેસ કઈ રીતે પાછું પડી ગયું જેના કારણે એનસીપીએ ગઠબંધન ન કર્યું? એનસીપીએ ગઠબંધન ન કરવાનું કદાચ એક કારણ એ પણ હોઈ શકે કે જે ગઈકાલે જે મીટિંગ થઈ, શરદ પવાર માની ચૂક્યા હતા મુખ્યમંત્રી પદે ઉદ્ધવ ઠાકરે રહેશે, તેના કારણે જ તેઓએ જે નિર્ણય લીધો કે મહારાષ્ટ્રની અંદર ત્રિપાખીઓ જે સરકાર રચવા જઈ રહી છે અને એ ખીચડી સરકાર રચવા જઈ રહી છે. પરંતુ સૌથી મોટો જે પ્રશ્ન એ હતો કે સ્પીકર પદ, વિધાનસભાનું સ્પીકર પદ જ્યારે પણ ગઠબંધનની સરકાર હોય ત્યારે આ સૌથી મહત્વનો ભાગ ભજવતું હોય છે વિધાનસભા સ્પીકર. આપણે કર્ણાટકમાં પણ આપણે થોડા સમય પહેલાં જોયું અને કર્ણાટકનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, તેમાં સ્પીકરનો નિર્ણય સાચો જરૂર ઠર્યો હતો પરંતુ એક રાજ્યને ઘુમાવવાનો કોંગ્રેસને વારો આવ્યો હતો. એટલે કોંગ્રેસની જે નેતૃત્વ છે, કેન્દ્રીય તેમનું જે નેતૃત્વ છે, ક્યાંક ઊણું ઉતર્યું હોય જે પરિસ્થિતિનું જે નિર્માણ થઈ રહ્યું હતું તેમાં પોતાની સરકાર ક્યાંક રચાઈ શકે તેવી હતી કારણ કે કોંગ્રેસ પાસે કોઈ એવા નંબર્સ હતા નહીં કે તેઓ પોતે સરકાર રચી શકે. પરંતુ જે પ્રકારે શિવસેના અને ભાજપનું ગઠબંધન તૂટ્યું અને ત્યારબાદની જે સ્થિતિનું નિર્માણ થયું તેમાં કોંગ્રેસને એક તક જરૂર હતી પરંતુ આ તક માં જે લાલસા જે હતી કે સારા સારા મંત્રાલયો લેવા, સ્પીકર પદ લેવું, કારણ કે કોંગ્રેસ પાસે કર્ણાટકમાં સ્પીકર પદ હતું નહીં અને તેવા સમયે તેમને સત્તામાંથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. એટલા માટે આ વખતે વધારે ને વધારે સમય તેમાં ખેંચાઈ રહ્યો હતો અને અહેમદ પટેલે પણ ગઈકાલે મીડિયા મિત્રોને જણાવ્યું હતું કે બધી જ બાબતે સહમતિ સધાઈ ચૂકી છે પરંતુ વિધાનસભા સ્પીકર અને કેટલાક અધૂરા મુદ્દાને લઈને હજુ સહમતિ એનસીપી સાથે સધાઈ નથી. એટલે કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ક્યાંક ને ક્યાંક કેટલાક મુદ્દાઓ પર સહમતિ સધાઈ હતી કારણ કે શિવસેનાને માત્ર એક મુખ્યમંત્રી પદ જોઈતું હતું અને પોતાની સરકાર જોઈતી હતી અને તેમાં સફળ પણ સાબિત થયું હતું ગઈકાલ રાત સુધી. પરંતુ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે જે મુદ્દાઓ અને જે મંત્રાલયોને લઈને જે ખેંચતાણ ચાલી રહી હતી કારણ કે જે શિવસેનાની લાલસા હતી સત્તા
પરંતુ આ જે એનસીપી અને કોંગ્રેસની જે અત્યારે હાલ જે લાલસા હતી કે તેઓ જે મહત્વના મંત્રાલયો પોતાની પાસે રાખે અને ત્યારબાદ સરકારમાં સ્થાન પામે, અને સોનિયા ગાંધીએ જે અગાઉ પણ સ્પષ્ટ કર્યું હતું કે તમામ મુદ્દે સહમતિ સધાયા બાદ જ તેઓ પોતાની સ્થિતિ જાહેર કરશે, અને આજે કોઈ પણ ક્ષણે તે સ્થિતિનું નિર્માણ આવી શકે તેમ હતું, અને ત્રણેયની બેઠક પણ મળનારી હતી. જે મહત્વપૂર્ણ બાબત એ છે શિવાંગીની કે સવારે અત્યારે હાલ જે શપથવિધિ યોજાઈ તેના થોડા જ સમય બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસની બેઠક મળનારી હતી, અને સરકારમાં કેવા કેવા મંત્રાલયો કોને મળશે, કેવી ફોર્મ્યુલા હશે તેનું તેઓ જાહેરાત કરીને રાજ્યપાલને મળવાના હતા. પરંતુ માત્ર ને માત્ર એક રાતની અંદર આ આખું રાજકીય ચિત્ર બદલાઈ ગયું, અને અત્યારે હાલ શિવસેનાને સત્તામાંથી દૂર રાખવામાં આવ્યું છે. ચોક્કસ કેતન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ મહારાષ્ટ્રમાં જે ગઈકાલ રાતનું ચિત્ર જે હતું તેનાથી વિપરીત ચિત્ર જ સવારે સામે આવ્યું છે. ગઈકાલ રાત સુધી એવું લાગી રહ્યું હતું કે એનસીપી, શિવસેના અને કોંગ્રેસ મળી ગઠબંધનની સરકાર રચશે, પરંતુ સવારે કંઈક વાત અલગ જ સામે આવી. ભાજપ અને એનસીપી ગઠબંધન રચી અને સરકાર રચી છે.